मतलब बच्चा पढ़ रही बहुत सुन रहा है जमा गुड मॉर्निंग ऑल ऑफ यू तबियत पानी सारा बदाना चालो अपने न्यूक्लियस चैप्टर चालू करेलू शुरुआत में बेसिक वस्तु अपने कालना लेक्चर में बधी जोई थी हवे आजना लेक्चर में बात करवानी छे न्यूक्लियस ना परिमाण विषे जो बोर्ड की दृष्टि अगत्यनी नहीं थियरी એમાં એક જે સૂત્ર આવે ને એ જ આપણને દાખલા માટે ઉપયોગી છે નકરી વાર્તા જ આપી છે બરાબર એટલે હું જે વાંચું છું બરાબર એમાંથી જેટલું અંડરલાઇન કરો બરાબર એટલું જ તમને પૂછાઈ શકે બરાબર હજી કહું છું નકરી વાર્તા છે બોર્ડની દૃષ્ટિએ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી જુઓ પહેલાં હું વાંચું છું અમુક જગ્યાએ જ્યાં બોર્ડ ઉપર સમજાવવા જેવું લાગે ને હું તમને સમજાવું શું કીધું છે પ્રકરણ 12માં તમે જોયું તેમ હવે આવું થોડું કંઈ લખવાનું હોય કાંઈ ના પૂછાય આવું અંદરની ફોર્મ્યુલા છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે પ્રકરણ 12માં આપણે જોયું તે મુજબ રુથરફોર્ડ એ પ્રણેતા હતો જેને પરમાણુના ન્યુક્લિયસની કલ્પના કરી અને તેનું અસ્તિત્વ પણ સ્થાપિત કર્યું સૌ પ્રથમ રુથરફોર્ડે કીધું પ્રયોગ આપણે જોયો હતો કે પરમાણુની અંદર શું હોવાનું છે તો કે ન્યુક્લિયસ રુથરફોર્ડના સૂચનથી ગાયગર અને માસ્ટર્ડ નામના વૈજ્ઞાનિકોએ પાતળા સોનાના વરખ વડે આલ્ફા કણોના પ્રકિરણનો ઉત્કર્ષ પ્રયોગ કર્યો એટલે ઉત્કર્ષ મતલબ બહુ સરસ પ્રયોગ કર્યો આવું કંઈ થોડું પૂછાય થિયરીમાં કોઈ હું કર્યો હું ના પૂછાય એટલા માટે કહું છું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ ફોર્મ્યુલા અગત્યની છે તેમના પ્રયોગે દર્શાવ્યું કે 5.5 MeVની ગતિ ઉર્જા ધરાવતું આલ્ફા કણોનું સોનાના ન્યુક્લિયસથી નજીકતમ અંતર એ અંડરલાઇન કરજો એ કદાચ પૂછાઈ શકે ભાઈ રુથરફોર્ડે એના પ્રયોગમાં જે આલ્ફા કણોનો મારો ચલાવ્યો એ ત્યારે મેં તમને કીધું હતું ત્યારે આપણે અંડરલાઇન કર્યું હતું આલ્ફા કણની ઉર્જા કેટલી હોય 5.5 MeV અને નજીકતમ અંતર એટલે હું ન્યુક્લિયસની નજીકમાં નજીક એ કેટલો જઈ શકો એના પછીની લીટીમાં અંડરલાઇન કરજો 4×10⁻¹⁴ મીટર બે વસ્તુ અગત્યની આ થિયરીમાંથી MCQ માટે આલ્ફા કણનો મારો ચલાવ્યો એની ઉર્જા 5.5 MeV અને આલ્ફા કણ ન્યુક્લિયસની કેટલો નજીક ગયો 4×10⁻¹⁴ મીટર કેવી રીતે જાય શું કામ નહીં જાય એ આપણે 12માં ચેપ્ટરમાં સમજી લીધું છે બરાબર તો એ બે વસ્તુ અંડરલાઇન કરવાની સોનાના વરખ દ્વારા આલ્ફા કણોનું સ્કેટરિંગ એટલે પ્રકિરણ સમજવા માટે રુથરફોર્ડે એમ ધાર્યું કે એમાંય આપણે જોયું હતું કુલંબ અપાકર્ષણ બળ લાગતું એને પરિણામે આલ્ફા કણ પાછો આવતો એ બધું સમજાયું હતું બરાબર ચાલો પછી હવે જો ત્યારે બીજું કીધું હતું આલ્ફા કણની ઉર્જા 5.5 MeV કરતાં વધુ હોય તો યાદ કરો લેક્ચર જેટલો નજીક ગયો હજી એના કરતાં વધુ નજીક જાય એ બધું એમાં એને લખ્યું છે બરાબર આટલી વસ્તુ અગત્યની છે ઉપરના બે પેરેગ્રાફમાં લીધી વાર્તા છે એમાંથી શું વાર્તામાં આલ્ફા કણની ઉર્જા આટલી 5.5 MeV અને કેટલો નજીક ગયો 4×10⁻¹⁴ મીટર હવે મારે જે વસ્તુ સમજવાની છે હું તમને સમજાવું જો બોર્ડ ઉપર કે ન્યુક્લિયસનું તમે બચ્ચા પલટી બંધારણ જોવો ને તો સમજો આ ન્યુક્લિયસ છે ન્યુક્લિયસની અંદર આપણે એમ કહીએ છીએ પ્રોટોન અને ન્યુટ્રોન હશે શું હશે પ્રોટોન અને ન્યુટ્રોન પણ આખા ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન સમાન રીતે વિતરિત થયેલા નહીં હોય શું આખા ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન સમાન રીતે વિતરિત નહીં થયેલા હોય હવે આ પરમાણુ નથી આ શું છે ન્યુક્લિયસ ન્યુક્લિયસની અંદર જોવો ને તો એનો જે કેન્દ્રીય ભાગ હોય ને બરોબર એ કેન્દ્રીય ભાગને એનો ગર્ભ કહેવાય ઇંગ્લિશમાં બોલે તો કોર તો કોઈ પણ ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન અને ન્યુટ્રોન હોય ને એ મોટા ભાગના પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચેના ભાગમાં બેઠા હોય
આ શું કામ ને? આનું એક કારણ છે, આગળ જતા હું તમને સમજાવીશ. આગળની થિયરીમાં આવશે, બે થિયરી પછી ન્યુક્લિયર બળની થિયરી આવશે, એમાં સમજાવીશ. ન્યુક્લિયસના મોટા ભાગના પ્રોટોન જે છે ને, પ્રોટોન અને ન્યુટ્રોન એના ગર્ભમાં બેઠા હોય, એક ભેગા બેઠા હોય. શા માટે બધા ભેગા બેહી? એનું રીઝન આગળ. જેમ જેમ તમે ન્યુક્લિયસના કેન્દ્રથી તમે દૂર જાઓ, આ ન્યુક્લિયસની ત્રિજ્યા હશે, જેમ જેમ ન્યુક્લિયસના કેન્દ્રથી દૂર જાશો ને, એમ અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ધીમે 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 કેવી થતી જાય? ઓછી થતી જાય. એટલે ન્યુક્લિયસનો પૃષ્ઠભાગ કહેવાય, પૃષ્ઠ એટલે સપાટી, સપાટીવાળા વિસ્તારમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? ઓછી. ખાસ યાદ રાખજો, આગળ બહુ જ ઉપયોગી આવશે, કે કોઈ પણ આ ન્યુક્લિયસ હોય તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું વિતરણ સમાન ના હોય. સમાન ના હોય મતલબ આખા ન્યુક્લિયસમાં છૂટા છવાયેલા હોય, આવું ના હોય. પણ ન્યુક્લિયસનો જે વચ્ચેનો ભાગ જે છે એને એની કોર કહેવાય, એને એનો ગર્ભ કહેવાય. તો મોટા ભાગના પ્રોટોન અને ન્યુટ્રોન નાના એવા ગર્ભભાગમાં એકી હારે રહે, એકી સાથે રહે. વાય? શા માટે આવું? ન્યુક્લિયર બળની થિયરી આવશે ત્યારે હું પાછું એક્સપ્લેન કરીશ આકૃતિ દોરીને, કે ભાઈ આવું શા માટે થાય. જેમ જેમ ન્યુક્લિયસના કેન્દ્રથી તમે દૂર જશો ને, બચાવવાયટી આવું બંધારણ નહીં હોય. આને કહેવાય ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનનું વિતરણ સમાન છે. ન્યુક્લિયસનું જેટલું કદ હશે એની આખા કદમાં બધા ભેગા થઈને બેઠા હોય છે, સોરી સમાન રીતે વિતરિત થયેલા હશે. ક્લાસરૂમમાં જ્યારે લેક્ચર ચાલતો હોય ત્યારે બધા બાળકો આખા ક્લાસરૂમમાં વિતરિત થયેલા હોય ને, સરસ મજાના ગોઠવાયેલા હોય, સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ, પહેલી બેન્ચમાં ત્રણ, બીજી બેન્ચમાં ત્રણ, આમ 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 આમ, બરાબર. પણ જ્યારે રિસેસ પડે તો ક્લાસરૂમનો તમે માહોલ જોયો હોય શું હશે? એક ગ્રુપ આ ખૂણામાં બેઠું હોય, એક ગ્રુપ આ ખૂણામાં, એક ગ્રુપ આ, વચ્ચે વચ્ચે જગ્યા ખાલી હોય. એને સમજાતું બ્રેક પડે ત્યારે અડધા છોકરાઓ 5-10 ગ્રુપ મેદાનમાં ભેગા બેઠા હોય, અમુક લોકો ક્લાસરૂમમાં જ નાસ્તો કરતા હોય તો એક બેન્ચ ઉપર બધા ભેગા થઈને બે, પણ ડ્યુરિંગ ધ લેક્ચર એનું વિતરણ સમાન હોય. બટ ઇન બ્રેક, બ્રેકમાં શું થશે? બધાનું ટોળું ભેગું હોય. એવી રીતે ન્યુક્લિયસમાંય થશે. ન્યુક્લિયસનો જે કોર હશે, ન્યુક્લિયસનો જે ગર્ભ હશે, મોટા ભાગના પ્રોટોન અને ન્યુટ્રોન ગર્ભમાં બેઠા હોય. ન્યુટ્રોનના પૃષ્ઠ વિસ્તારમાં એટલે સપાટીની નજીકના વિસ્તારમાં નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોન કેવા હશે? ઓછા હોય. એટલે અહીંયા પાછળ પ્રોટોન અને ન્યુટ્રોન હશે પણ છૂટા છવાયા હશે. કેવા હશે? છૂટા છવા, મોટા બધા ભેગા એ ભેગા બેઠા હોય. શા માટે? એ આપણે જોશું. તો એટલા માટે એમ કહેવાય કે ન્યુક્લિયસની ઘનતા એના કોરમાં વધુ હોય અને જેમ જેમ પાછળ જાઓ ને એમ એની ઘનતા ઘટતી જાય. શું? ન્યુક્લિયસની ઘનતા એના કોરમાં. ઘનતા એટલે શું? ઘનતા એટલે ન્યુક્લિયસના એકમ કદમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. શું? ડેન્સિટી. ડેન્સિટી એટલે હું ન્યુક્લિયસના રો બરાબર એમ બાય બી ઉપરથી એકમ કદમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો વચ્ચેનો ભાગ છે ને, વચ્ચેનો ભાગ એમાં ઢગલો ભેગા થઈ ગયા એટલે વચ્ચેના ભાગની ઘનતા વધુ હશે અને અચળ હશે, બરાબર. વચ્ચેના ભાગની ઘનતા કેન્દ્રથી ચાલુ કરીને કોર લગી આ ભાગની ઘનતા વધુ હશે, એમાં વિતરણ સમાન છે એટલે આ ભાગની ડેન્સિટી વધુ હશે. જેવી કોરની બહાર નીકળો ને એટલે ધીમે ધીમે ડેન્સિટી ઘટે. કેમ ડેન્સિટી ઘટશે? કારણ કે પાછલા વિસ્તારમાં નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોનની સંખ્યા ઓછી છે, છૂટા છવાયા બેઠા છે. એકમ કદમાં બેહેલા ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા ઓછી છે. અગેના સમજાય છે કે નહીં? તો એટલા માટે જો તમે ન્યુક્લિયસ માટે આ ટેક્સ્ટબુકમાં નથી આપ્યો પણ તમને કરાવું, એટલા માટે જો તમે આકૃતિ તો ટેક્સ્ટબુકમાં નથી આપી, તમે ન્યુક્લિયસની ઘનતા વિરુદ્ધ ન્યુક્લિયસના કેન્દ્રથી અંતર, આર એટલે હું ન્યુક્લિયસના કેન્દ્રથી અંતર, ન્યુક્લિયસની ઘનતા વિરુદ્ધ ન્યુક્લિયસના કેન્દ્રથી અંતર, માની લ્યો આ ન્યુક્લિયસનું કેન્દ્ર, તો ન્યુક્લિયસની ઘનતા વિરુદ્ધ ન્યુક્લિયસના કેન્દ્રથી અંતરનો જો તમે આલેખ દોરો ને, ઘનતા વિરુદ્ધ ત્રિજ્યાનો, ઘનતા વિરુદ્ધ અંતરનો,
તો તમને કેવો મળે બચ્ચા પાડી? જો આવો પડશે, જોજો સમજો. પહેલા આમ સ્ટ્રેટ લાઈન જશે. હવે આ બિંદુએ જે છે આ ઘનતાની મેક્સિમમ, હવે અહીં લગી છે ને આ, આટલો જે વિસ્તાર હશે ને બચ્ચા પલટી, આ આ એનો કોર, કોર એટલે કે શું કહેવાશે, ગર્ભ. હમણાં મેં તમને કીધું ગર્ભમાં પ્રોટોન અને ન્યુટ્રોન, જેને ન્યુક્લિયોન કહેવાય, એનું વિતરણ સમાન હશે. એટલે કેન્દ્રથી જેમ 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 તમે દૂર જાઓ ને એમ શું થશે, ઘનતા અચળ. શું કામ ને? કોરમાં જ, આટલા વિસ્તારમાં જ, કારણ કે આટલા બધા ભાગમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું વિતરણ સમાન છે. એટલે આટલો જે ભાગ હશે ને કોર હશે. તો આનો મતલબ શું? જેનો આલેખ હોય ને એની માહિતી મળે, આ તો તમને ખબર જ હશે. આલેખ છે ઘનતા વિરુદ્ધ અંતરનો, તો એની માહિતી મળે. આ બિંદુનો મતલબ શું? અંતર અને ઘનતા બેની માહિતી મળે. કેન્દ્ર પાસે આ હશે ઓ, એટલે ન્યુક્લિયસનું કેન્દ્ર. કેન્દ્ર પાસે ન્યુક્લિયસની ડેન્સિટી વધુ હશે. આ બિંદુનો મતલબ શું? જોવો જે કેન્દ્રથી તમારું અંતર વધ્યું પણ ઘનતા તો એટલી ને એટલી છે. આ બિંદુનો મતલબ કેન્દ્રથી તમારું અંતર વધ્યું પણ ઘનતા તો એની છે, કારણ કે અત્યારે તમે કેન્દ્રથી દૂર જાઓ છો પણ હજી ગર્ભવાળા ભાગમાં જ છો, અને ગર્ભમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું વિતરણ સમાન હોય. કોનું વિતરણ? પ્રોટોન અને ન્યુટ્રોનનું વિતરણ કેવું હોય? સમાન હોય. સમજાય છે કે નહીં? અને એટલા માટે એની ડેન્સિટી અચળ હોય. જેવી તમે કોરની બહાર નીકળો એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય, અને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટે એટલે શું? એકમ કદમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઘટતી, એટલે એની ડેન્સિટી શું થતી જાય? ઘટતી જાય. એટલે આલેખ ધીમે 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 આમ આવે, એટલે ધીમે 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 ડેન્સિટી શું થતી જશે? ઘટતી જશે. કોર, કોરના છેડા પાસે મેક્સિમમ હતી. આ પોઈન્ટનો મતલબ શું? જેવો હું કોરથી બહાર નીકળ્યો એટલે ડેન્સિટી ઘટી, હજી જેવો હું સપાટીની નજીક ગયો કોરની બહાર નીકળ્યા, મતલબ તમે હવે આમ આમ જતા જાઓ એમ એમ સપાટીની નજીક જતા જશો કે નહીં? તો જેમ જેમ સપાટીની નજીક જતા જશો ને એમ એમ ડેન્સિટી ઘટે. કારણ કે કોરની બહાર પાછલા વિસ્તારમાં એકમ કદમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઓછી, એટલે એની ડેન્સિટી કેવી હોય? ઓછી હોય. એટલા માટે રો વર્સિસ આરનો તમે ગ્રાફ દોરો ફોર ન્યુક્લિયસ, આ ટાઈપનો આવે. કેન્દ્રથી કોર સુધી અચળ, કારણ કે અહીંયા બધાનું વિતરણ સમાન હોય. જેવું બહાર જાવ એટલે ઘટે, એટલે ડેન્સિટી ઘટે. હવે આને પરિણામે છે ને ન્યુક્લિયસની એવરેજ ત્રિજ્યા માપવામાં આવે. સમજો, સરસ મજાની વસ્તુ છે. જો પ્રોટોન અને ન્યુટ્રોનનું વિતરણ સમાન હોત ને તો એની એવરેજ સરેરાશ ત્રિજ્યા માપત નહીં, ખાલી એની ત્રિજ્યા શું હોત? આર હોત. પણ અત્યારે લોકોએ પ્રયોગ કરીને જોયું તો એને એવું જાણવા મળ્યું, કેવું જાણવા મળ્યું એવું, કે મોટાભાગના ન્યુક્લિયોન પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચેના ભાગમાં છે. જેમ જેમ બહાર જાવ એમ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઘટે છે, તો ઇફેક્ટિવ એરિયા આટલું હશે, બહારનો એરિયા ધીમે ધીમે ઘટતો જાય. હવે આ આખું શું કહેવાય? કેન્દ્રથી સપાટી સુધીનું આખું અંતર ન્યુક્લિયસની ત્રિજ્યા કહેવાય કે નહીં? પણ ન્યુક્લિયસની ત્રિજ્યા ખાલી આર ક્યારે લે? જો પ્રોટોન અને ન્યુટ્રોનનું વિતરણ આખા ન્યુક્લિયસમાં સમાન હોત તો. પણ અત્યારે તો કેન્દ્રીય ભાગમાં વધુ છે, કોરમાં વધુ છે, પાછલા ભાગમાં ઓછું છે. એટલા માટે એની એવરેજ રેડિયસ લેવામાં આવે. અને એના માટે એ લોકોએ સૂત્ર આપ્યું. આ સૂત્ર સ્વીકારવાનું છે કે ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આર બરાબર આર ઝીરો એ રેસ્ટ ટુ 1/3. ન્યુક્લિયસની ત્રિજ્યા કયા સૂત્રનો ઉપયોગ કરીને માપવામાં આવે? આર બરાબર આર ઝીરો એ રેસ્ટ ટુ 1/3. કારણ કે આટલા ભાગની ઇફેક્ટ વધુ હશે, પાછલા ભાગની ઇફેક્ટ ઓછી હશે, એટલે એટલા માટે એવરેજ બનાવવામાં આવે. સમજાય છે કે નહીં? આખા ભાગની ત્રિજ્યા ઇક્વલ નહીં હોય, એટલા માટે એની એવરેજ લેવામાં આવે. કયા સૂત્ર મુજબ? આર બરાબર આર ઝીરો એ રેસ્ટ ટુ 1/3, જ્યાં એ એટલે હું જે તે ન્યુક્લિયસનો
પરમાણુ દળાંગ, અને પરમાણુ દળાંગ તમને શું આપશે? ન્યુક્લિયસમાં રહેલા કુલ પ્રોટોન અને કુલ ન્યુટ્રોનની સંખ્યા. અને આર ઝીરો જી છે ને વાલા બાળકો, અચળાંક છે, અને એ અચળાંકની વેલ્યુ લેવામાં આવે છે 1.2 × 10⁻¹⁵ મીટર. અચળાંક આર ઝીરોની વેલ્યુ કેટલી લેવામાં આવે? 1.2 × 10⁻¹⁵ મીટર. અને મેં આની પહેલાં તમને કીધું હતું 10⁻¹⁵ મીટરને ફર્મી કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફર્મી. 1 FM, FM એટલે ફર્મી. 1 ફર્મી બરાબર કેટલા થાય? 10⁻¹⁵ મીટર. આપણે પરમાણુમાં આ વસ્તુનું ડિસ્કશન કર્યું હતું, જેવી રીતે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોગ્રામ બરાબર 1000 મીટર, તેવી રીતે 1 ફર્મી બરાબર 10⁻¹⁵ મીટર. તો 1.2 × 10⁻¹⁵ મીટર એટલે આને શું લખાય? 1.2 FM. FM એટલે ફર્મી. 10⁻¹⁵ મીટરની બદલે હું લઈશું 1 ફર્મી. તો આર ઝીરોનો અચળાંક છે, અને અચળાંકની વેલ્યુ કેટલી લેવામાં આવે? 1.2 ફર્મી. કેટલી લેવામાં આવે? 1.2 ફર્મી. હવે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા છે ને, એ ઘનતા એના પરમાણુ દળાંકથી અચળ છે. કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા એના પરમાણુ દળાંકથી કેવી છે? તો કે અચળ છે. એ કેવી રીતે? કે ભાઈ કોઈ પણ ન્યુક્લિયસની જે ડેન્સિટી હશે એના પરમાણુ દળાંકથી અચળ હશે. એ છે ને આપણે સ્વાધ્યાયનો એકવીસમો દાખલો આપ્યો છે, એના ઉપરથી આપણે ગણીએ. ટેક્સ્ટબુકમાં મેં છેલ્લા પેરેગ્રાફમાં કહી દીધું છે કે ભાઈ ન્યુક્લિયસની ઘનતા કેવી હોય અચળ, પણ 21મા દાખલામાં એની સાબિતી આપી છે. શું કીધું છે 21મા દાખલામાં? ભેગું ભેગું 21મો દાખલો જોઈ લઈએ સ્વાધ્યાયનો. કે ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા આર બરાબર R0a^1/3 સંબંધ અનુસાર, જ્યાં આર ઝીરો અચળાંક અને એ ન્યુક્લિયોન ન્યુક્લિયસનો દળાંક છે. આના પરથી દર્શાવો કે ન્યુક્લિયસની ઘનતા કેવી છે? અચળ હોય છે, એટલે કે એ ઉપર આધારિત નથી. ચાલો હવે જો ઘનતા એટલે દળના છેદમાં કદ, તો કોઈ પણ ન્યુક્લિયસનું દળ કેટલું હોય? એમાં રહેલા ન્યુક્લિયોનના દળ જેટલું. કોઈ પણ ન્યુક્લિયસનું દળ કેટલું હશે? તેમાં રહેલા ન્યુક્લિયોનના દળ જેટલું. હવે એક ન્યુક્લિયોનનું દળ ખબર હોય એને ગુણ્યા તમે એ કરી નાખો, એ એટલે હું નંબર ઓફ ન્યુક્લિયોન. દાખલા તરીકે આપણે એમ કહી છીએ, શું કહી છીએ? 6C12. તો 6C12 મતલબ આનો એ કહેવાય, અને એ મતલબ શું હશે? કે ભાઈ કાર્બનના ન્યુક્લિયસમાં નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોનની સંખ્યા 12 હશે. અને એના પરથી આપણે મેં કીધું છે 6 પ્રોટોન હોય અને 12 - 6, આની પહેલા લેક્ચરમાં કીધું હતું, ન્યુટ્રોન હશે એટલે 6 પ્રોટોન હોય 6 ન્યુટ્રોન હોય, અને પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ સમાન હોય. અને કેટલું લેવામાં આવે? 1.67 × 10⁻²⁷ kg. માસો પ્રોટોન અને માસો ન્યુટ્રોન લગભગ સરખા હોય. 1.67 × કેટલું લેવામાં આવે? 10⁻²⁷ kg. તો ચાલો સ્વાધ્યાયનો 21મો દાખલો ભેગો ભેગો સમજાવી દઉં. આમાં જ કેપિટલ એમ એટલે ન્યુક્લિયસનું દળ બરાબર m × a, જ્યાં m એટલે શું? એક ન્યુક્લિયોન નું દળ, m એટલે હું બચાવાલ્ટી, એક ન્યુક્લિયોનનું દળ. આવા અંદર એ લોકો બેઠા છે. કેટલા લોકો બેઠા છે? એ કાર્બન હોય તો શું કરવાનું? m × 12. હિલિયમ હોય તો શું કરવાનું? 2H4, 4 × m. m એટલે એક ન્યુક્લિયોનનું દળ. આવા અંદર એ જણા બેઠા છે. કેટલા જણા બેઠા છે? એ ZXA. તો એક્સ નામના ન્યુક્લિયસમાં એ જણા બેઠા હશે. તો એકનું દળ m, તો એ લોકોનું દળ કેટલું?
એ ગુણ્યા એમ, ત્રણ રાશિ જ માંડવાની, એકનું એમ આવે તો એનું કેટલું આવે એ એમ, આટલું સમજાણું. પછી કેપિટલ વી બરાબર ન્યુક્લિયસનું કદ 4/3 πr³. ન્યુક્લિયસ ગોળો છે એટલે કદ કેટલું હશે? 4/3 πr³. ચાલો હવે ન્યુક્લિયસની ઘનતા એ આપણે ગણી. રો બરાબર એમ અપોન વી, ન્યુક્લિયસનું દળ છેદમાં ન્યુક્લિયસનું કદ. ચાલો ન્યુક્લિયસનું દળ કેટલું? એમ ઇન્ટુ એ છેદમાં ન્યુક્લિયસનું કદ કેટલું? 4/3 πr³. પણ બચ્ચા પલટી, ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર શું છે? આર બરાબર r₀ a^1/3. ધેરફોર રો ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ અંશમાં 3 ma અપોન 4 πr ની બદલે r₀ a^1/3 આખાનો ઘન, કારણ કે આનો ઘન છે એટલે આ શું થાય? 3 ma ના છેદમાં 4 πr₀ નો ઘન, a₁/3 નો ઘન, ઘાતની ઘાતનો ગુણાકાર 1/3 × 3 એટલે ઉડી ગયું એટલે ખાલી એ. તો આમાં શું આવ્યું બચ્ચા પાલટી? એ કેન્સલ થઈ જશે તો ન્યુક્લિયસની ઘનતા કેટલી આવશે? 3 ma ના છેદમાં 4 πr₀³. તો આનો મતલબ શું? ન્યુક્લિયસની ઘનતા બરાબર 3 × 1 ન્યુક્લિયોનનું દળ. એક ન્યુક્લિયોનનું દળ એટલે એક પ્રોટોન અથવા તો એક ન્યુટ્રોનનું દળ, અને બે નિયર અબાઉટ સરખા બે દળ. 1.67 × 10⁻²⁷ kg. ચારેય અચળ, પાંચેય અચળ, એમએ અચળ, r₀ અચળાંક, બધું અચળ. તો નાનામાં નાના ન્યુક્લિયસથી માંડી અને મોટામાં મોટા ન્યુક્લિયસ ઉપર જાઓ તો આઈની એવરેજ ઘનતા. તમે કહેશો હમણાં તો તમે એમ કીધું, શું કીધું આલેખમાં? શું કીધું આલેખમાં? કે ભાઈ કોરમાં ઘનતાનું મૂલ્ય મહત્તમ અને અચળ હશે, પછી આગળ શું થતું જાય? ઘટતું જાય. વસ્તુ 100% હાજી, પણ આની એવરેજ ડેન્સિટી આપે. કઈ આપે? એવરેજ ડેન્સિટી. તો નાનામાં નાના ન્યુક્લિયસથી માંડીને ભારેમાં ભારે ન્યુક્લિયસ હોય બધાની ડેન્સિટી અચળ. કારણ કે આમાં ક્યાંય પરમાણુ દળાંક તો આવતો છે નહીં, બધું અચળ છે. એમ એટલે પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ, બે સરખા. પાંચ અચળ, ચાર અચળ, ત્રણ અચળ, r₀ અચળ, બધું અચળ. તો આમાં વેલ્યુ તમે મૂકો ને વાલા બાળકો, 3 × 1.67 × 10⁻²⁷ છેદમાં 4 × π એટલે 3.14. r₀ એટલે શું? 1.2 fermi એટલે 1.2 × 10⁻²⁷ ને આખાનો ઘન. આનું તમે વાલા બાળકો સાદુરૂપ આપો ને તો ન્યુક્લિયસની ડેન્સિટી આવશે તમારે 2.3 × 10⁻². કિલોગ્રામ પર મીટર ક્યુબ રો એન ડેન્સિટી ઓફ ધ ન્યુક્લિયસ આટલી આવશે. આ જ વસ્તુ આપણે થિયરીના છેલ્લા પેરેગ્રાફમાં કીધી છે કે ભાઈ ન્યુક્લિયસની ઘનતા કેટલી આવે? 2.3 × 10⁻²⁷ કિલોગ્રામ પર મીટર ક્યુબ. કેવી રીતે? એ આપણે 21મા દાખલામાં ગણ્યું. સમજાય છે કે નહીં? તો કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા એની ત્રિજ્યાથી પણ સ્વતંત્ર હોય, કારણ કે જો આમાં ત્રિજ્યા પણ નથી આવતી અને પરમાણુ દળાંક પણ નથી આવતો, એટલા માટે પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા કેવી હોય? અચળ હોય. કોના ઉપર આધાર રાખે? કોઈ ઉપર નહીં. કારણ કે નાનામાં નાનું ન્યુક્લિયસ લ્યો કે મોટા મોટું ન્યુક્લિયસ લ્યો, અંદર ન્યુટ્રોન અને પ્રોટોન જ હોય. તો બધા માટે, નાનામાં નાનું ન્યુક્લિયસ કે મોટામાં મોટું ન્યુક્લિયસ, બધામાં ન્યુટ્રોન અને પ્રોટોનના દળ સરખા જ હોય. r₀ બધા ન્યુક્લિયસ માટે અચળ જ હોય, એટલા માટે ન્યુક્લિયસની ઘનતા ત્રિજ્યાથી, પરમાણુ દળાંકથી, બધાથી સ્વતંત્ર છે. અને બધા ન્યુક્લિયસની ઘનતા કેટલી હોય? આટલી. અને ન્યુક્લિયસની ઘનતા છે ને પાણીની ઘનતા કરતાં
10^14 ઘાત ગણી છે. ન્યુક્લિયસ બહુ ભારે છે. પાણીની ઘનતા કરતાં પણ કેટલી છે? 10^14 ઘાત ગણી. કેવી રીતે? રો વોટર પાણીની ઘનતા 10^3 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, અને આ તો 10^17 ઘાત આવ્યું, એટલે એના કરતાં 10^14 ઘાત ગણી. ખબર ના પડે તો શું કરવાનું? રો એન છેદમાં રો વોટર આંકડો તમે જવા દો. 10^17 ઘાત છેદમાં 10^3 ઘાત, 10^3 ઘાત ઉપર આવે એટલે -3, 17માંથી -3 જાય એટલે 14. તો આને આમ લખાય રો એન, અને તમે અહીંયા બાજુમાં ગુણાકારમાં લઈ જાઓ, ઇઝ ઇક્વલ ટુ 10^14 રો વોટર. એમસીક્યુ પૂછાય છે કે ભાઈ ન્યુક્લિયસની ઘનતા પાણીની ઘનતા કરતાં કેટલા ગણી છે? તો આશરે 10^14 ઘાત ગણી છે. કેટલા ગણી છે? આશરે 10^14 ઘાત ગણી. સમજાણું વાલા બાળકો? એટલે આ ચેપ્ટરમાંથી પૂછાયું વચ્ચે તમને બે અંડરલાઈન કરાવી, એ આ ત્રીજી અને સૂત્ર અને આ ટાઈપનો એનો દાખલો. ડે ટુ ડેમાં આટલું કરવાનું છે. બુકમાંથી કાંઈ નહીં લખો તો ચાલશે. આગળ ઉદાહરણ નંબર 1. જો ઉદાહરણ નંબર 1માં આયર્ન એટલે કે લોખંડ, લોખંડના ન્યુક્લિયસનું દળ આપ્યું છે 55.85 યુ. કેટલું આપ્યું છે? ઉદાહરણ 1 માસ ઓફ એફી 55.85 યુ. યુ એટલે એટોમિક માસ યુનિટ. હવે આને તમે કેજીમાં ફેરવો તો 55.85 એને ગુણ્યા, મેં તમને કીધું 1.66 ગુણ્યા 10^-27 ઘાત કેજી થઈ જશે. તો આને તમે કેજીમાં લ્યો ને બચ્ચા પલટી, એટલે એ નિયર અબાઉટ આવશે 9.27 ગુણ્યા 10^-26 ઘાત કેજી. અને લોખંડને કેવી રીતે લખાય યાદ છે ને? 26 Fe 56 આ રીતે લખાય. લોખંડને કેવી રીતે લખાય? 26 Fe 56. એટલે શું હોય? લોખંડનો ન્યુક્લિયસ હોય એમાં 26 પ્રોટોન હોય, 56 - 26 એટલે 30 ન્યુટ્રોન હોય. લોખંડના ન્યુક્લિયસમાં 26 પ્રોટોન હોય અને 56 - 26 એટલે શું હોવાના છે? 30 ન્યુટ્રોન. આ રીતે લખાય તો ખબર જ છે. આ ન્યુક્લિયસ માટે એ કેટલો છે? 56 છે, એ તો તમને અહીંયા કીધું જ. તો આપણે શું કરવાનું છે? એના ન્યુક્લિયસની ઘનતા કેટલી હોય એ તમારે ગોતીને કહેવાનું છે. અને હમણાં જ આપણે કીધું બધા ન્યુક્લિયસની ઘનતા કેવી હોય? અચળ હોય. તો 2.3 × 10^17 ઘાતની નજીક જવાબ આવવો જોઈએ. કેટલો જવાબ આવવો જોઈએ? 2.3 × 10^17 ઘાતની નજીક જવાબ આવવો જોઈએ. ચાલો શું થશે? લોખંડના ન્યુક્લિયસ માટે એ કેટલો છે? 56. માટે તેની ત્રિજ્યા r = r₀ a^1/3 સૂત્ર મુજબ r = r₀ એટલે 1.2 × 10^-15 એને ગુણ્યા એ એટલે 56 ની 1/3 ઘાત,
આટલી થશે ત્રિજ્યા. ચાલો હવે આપણે શું જોઈએ છે? ન્યુક્લિયસની ઘનતા જોઈએ છે. તો ન્યુક્લિયસ, લોખંડના ન્યુક્લિયસની ઘનતા એટલે શું થશે? રો એફી ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ એફી અપોન વોલ્યુમ ઓફ એફી. લોખંડના ન્યુક્લિયસની ઘનતા બરાબર ન્યુક્લિયસનું દળ છેદમાં ન્યુક્લિયસનું કદ રો બરાબર એમ બાય વી. ચાલો માસ ઓફ એફી, વી એટલે તો શું થાય? 4/3 પાય આર ક્યુબ. વી એટલે શું થશે? 4/3 પાય આર ક્યુબ. આરની વેલ્યુ રેડી છે વા મૂકવાની. માસ ઓફ એફી પણ ગીવન કેટલું આપ્યું છે? કેજીમાં આપણે ફેરવ્યું 9.27 × 10⁻²⁶ છેદનો છેદ અંશમાં ગુણ્યા 3 × 4 એને ગુણ્યા પાય એટલે 3.14. આરની બદલે આ મૂકવાનું 1.2 × 10⁻¹⁵ ગુણ્યા 56³ આખાનો ઘન કરવાનો. શું કરવાનો? આખાનો ઘન. 1.2 નો ઘન 10⁻¹⁵ નો ઘન એટલે શું થાય? ઘાતની ઘાતનો ગુણાકાર −15 × 3 એટલે −45 અને 56³ નો ઘન એટલે આ ઘન ઘન તો ઉડી જાય એટલે આનો ઘન ગુણ્યા 56 × 10⁻¹⁵ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. સાદરૂપ આપશું બચ્ચા પાર્ટી એટલે રો એફી તમારે આવશે નિયર અબાઉટ 2.29 × 10⁻²⁷ kg/m³. હમણાં આગળ જ આપણે જોયું હતું 2.3 × 10⁻¹⁷ની નજીક આવો છે એટલો જવાબ આવ્યો ને. 2.3 કે 2.29 બે એકબીજાની કેવા કહેવાય? નજીક કહેવાશે. સમજાણું છોકરાઓ? ચાલો આગળ બેઝ નંબર 442 ઉપર 13.4 દળ ઉર્જા અને ન્યુક્લિયર્સની બંધન ઉર્જા બે વસ્તુની વાત કરવાની છે. પહેલાં તો જુઓ વાલા બાળકો, આપણે બધાને ખબર છે આઇન્સ્ટાઈનનું ફેમસ સૂત્ર. શું છે આઇન્સ્ટાઈનનું ફેમસ સૂત્ર? E = mc² પણ શું છે E = mc² તો E એટલે એનર્જી અને m એટલે દળ અને c એટલે સ્પીડ ઓફ લાઇટ, શૂન્યવકાશમાં પ્રકાશનો વેગ. એટલે બે વસ્તુની વાત કરવાની છે, દળ ઉર્જા અને બંધન ઉર્જા. પહેલાં આપણે વાત કરી દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ. પૂછાશે ને એક્ઝામમાં, પણ એનું એક સૂત્ર જ છે આપણે સમજવાનું છે. આઇન્સ્ટાઈનનું ફેમસ ઇક્વેશન E = mc² તો આ સૂત્ર કહેવા હું માગે છે, આઇન્સ્ટાઈને હું કીધું શું કે ભાઈ દળનું ઉર્જામાં રૂપાંતર થાય અને ઉર્જાનું દળમાં રૂપાંતર થાય ઈવરી કેવી રીતે? સિમ્પલ રીતે તમે સમજી શકો, આઇન્સ્ટાઈને એમ કીધું કે ભાઈ કોઈપણ પદાર્થનું દળ એમ જેટલું ઘટે, શું કોઈપણ પદાર્થનું દળ શું થશે? એમ જેટલું ઘટે ને તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? E = mc² જેટલી. ભલે બાળકો સમજાય છે શું કીધું આઇન્સ્ટાઈને? કે ભાઈ કોઈપણ પદાર્થ હોય ઈ પદાર્થનું દળ જો એમ જેટલું ઘટે ને તો કેટલી એનર્જી એની ઇક્વિવેલેન્ટ હશે? E = mc² જેટલી. એક એક્ઝામ્પલ આપો તો સર ખબર પડે, નકર ના ખબર પડે. સિમ્પલ વસ્તુ છે. જો
શિયાળો આવે છે, શિયાળાની શરૂઆત છે, એટલે આપણે શું કરશું? ઘણી વખત બારે ઠંડીમાં ગયા હોય આપણે હાથ ઘસીએ કે નહીં? તો હાથ ઘસો છો તો ઘર્ષણને કારણે શું થાય? એમ ગરમી પછી આમ ડી હાથમાં ગરમી ઉત્પન્ન થાય, પણ ક્યાંથી આવી ગરમી? એનર્જી ક્યાંથી આવી? તમે હાથ ઘસો છો ને બાળકો જ્યારે, ત્યારે તમારા હાથના સેલ ઘસાય, અને હાથના જે બધા સેલ હશે ને પોતાનું કંઈક દળ હોય, એ સેલ બધા ઘસાઈ ગયા. ઘસાઈ ગયા મતલબ શું થયા? એનર્જીમાં કન્વર્ટ થઈ ગયા. શેમાં કન્વર્ટ થઈ ગયા કહેવાય? એનર્જીમાં. સમજાય છે કે નહીં? આપણું વાહન હોય, વાહન રસ્તા ઉપર હાલતું હોય, એને પરિણામે શું થાય? વાહનનું ટાયર છે જમીનારે ઘસાય, અને ઘસારાને કારણે શું થાય? એનર્જી ઉત્પન્ન થાય. પણ એનર્જી આવી ગયાથી એ દળ હોય ને, દળ આપણે એમ કહીએ કે ટાયર ટકો થઈ ગયું. ટાયર ટકો થઈ ગયું મતલબ ટાયર એકદમ લીસું થઈ જાય, નવે નવલિયું ત્યારે મસ્ત મજાનું ખડબચડું હોય, નકશીવાળું હોય. ધીમે ધીમે એ ટાયરનું દ્રવ્ય ઘસાતું જાય. પણ એ દ્રવ્ય ઘસાતું જાય તો જાય ગયા, એનર્જીમાં કન્વર્ટ થતું હોય. એક બે કલાક તમે વાહન કન્ટિન્યુ હલાવ્યું હોય અને પછી તમે ગાડીમાંથી નીચે ઉતરીને જો ટાયર નડો તો ટાયર ગરમ હોય, કાં ઘસારાને કારણે દળ ઘટ્યું. તો એ જે દળ ઘટે ને વાલા બાળકો, એ એનર્જીમાં કન્વર્ટ થાય. અને જો કોઈ પણ પદાર્થનું દળ, આઇન્સ્ટાઈને શું કીધું, એમ જેટલું દળ ઘટે ને તો કેટલી એનર્જી ઉત્પન્ન થાય? એમસી સ્ક્વેર જેટલી. હવે એની ઉલટી વસ્તુ પણ પોસિબલ છે. શું પોસિબલ છે? કે જો કોઈ પદાર્થમાંથી એ જેટલી એનર્જી ઘટે ને તો એટલું દળમાં કન્વર્ટ થાય, એમ જેટલું દળ ઘટે તો એ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. તો એના કરતાં ઉલટું, કોઈ પણ બોડીની જો એ જેટલી એનર્જી ઘટે ને તો એમ જેટલું દળ પ્રોડ્યુસ થશે. આવું બધી જગ્યાએ ના થતું હોય, અમુક જગ્યાએ જ થતું હોય કે કોઈ પણ પદાર્થ જે છે શું થાય, એની ઉર્જામાં એ જેટલો ઘટાડો થયો. તો એ જેટલો ઘટાડો થયો ને તો સામે શું થશે? એટલું પદાર્થનું દળ વધી જાય. શું થઈ જશે? એટલું પદાર્થનું દળ વધી જશે. સમજાય છે? એટલે ઉર્જાનું દળમાં અને દળનું ઉર્જામાં કન્ટિન્યુ શું થતું હોય વાલા બાળકો? રૂપાંતરણ થતું હશે. હવે મારે શું ગોતવાનું છે? જો ઉદાહરણ બેમાં એક મસ્ત ઉદાહરણ આપ્યું, સોરી એક્ઝામ્પલ શું કીધું છે? ઉદાહરણ બેમાં 1 ગ્રામ દ્રવ્યને, એટલે આમાંથી એક સૂત્ર જ કામનું, બાકી ડે ટુ ડેમાં લખવાનું નથી તમારે કંઈ, બાકી તો વાર્તા જ છે. મેં જે બોલ્યું એ બધું સમજાયું છે, આ તો તમને ખબર પડી જ જાય, બરાબર? એટલે ઈ બરાબર એમસી સ્ક્વેર. હવે ઉદાહરણ બેમાં એવું કીધું, 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. એટલે શું? ઉદાહરણ બેમાં 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. એટલે જો કોઈ પણ પદાર્થનું દળ 1 ગ્રામ ઘટે, શું? જો કોઈ પદાર્થનું દળ 1 ગ્રામ ઘટે તો કેટલી એનર્જી ઉત્પન્ન થાય? સિમ્પલ. શું કરવાનું? પદાર્થનું દળ 1 ગ્રામ, 1 ગ્રામ એટલે 10^-3 કિલો થશે. 1 ગ્રામ જેટલું ઘટતા ઉત્પન્ન થતી ઉર્જા E બરાબર એમસી સ્ક્વેર. એમ એટલે 1 ગ્રામ પણ સીજીએસ, સોરી SI એકમમાં લ્યો, 10^-3 એને ગુણ્યા C એટલે સ્પીડ ઓફ લાઇટ ઇન સ્પેસ, 3^10^8. હવે આનો વર્ગ કરવાનો, એટલે 10^-3 એને ગુણ્યા 3^10^8 વર્ગ, ઘાતની ઘાતનો ગુણાકાર 10^16, એટલે આ હવે 3^16^3 એટલે 13. અનબિલિવેબલ. વિચાર તો કરો, જો કોઈ પદાર્થનું દળ છે ને, દળ 1 ગ્રામ ઘટશે ને, ખાલી 1 ગ્રામ, હો તો કેટલી એનર્જી ઉત્પન્ન થશે? 3^10^13 જૂલ. 7 મીંડા એટલે 1 કરોડ, 8 મીંડા એટલે 10 કરોડ, 9 મીંડા એટલે 1 અરબ,
અહીં લગી તો આપણને માંડા આવે, પણ અહીંયા છે 13 મીંડા. વિચાર કરી શકો, કલ્પના કરી શકો વિશ્વમાં કેટલી ઉર્જાનો જથ્થો હશે. ખાલી 1 ગ્રામ દળ ઘટશે ને બચ્ચા પાલટી તો કેટલી એનર્જી પ્રોડ્યુસ થશે? 3×10^13 જુલ કેટલી ઉત્પન્ન થાય? 3×10^13 જુલ. હવે એક વસ્તુ હું પહેલાંથી ડિરાઈવ કરી લઉં, જે મને આગળ જતા ઉપયોગ આવશે, એટલા માટે બંધન ઉર્જામાં જો કોઈ પદાર્થના દળમાં 1 U જેટલો ઘટાડો થાય તો ઉત્પન્ન થતી ઉર્જા કેટલી? આ તો આપણે 1 ગ્રામ લીધું, કેટલા ગ્રામ લીધું? 1. અને 1 U જો કોઈ પણ પદાર્થના દળમાં 1 U જેટલો ઘટાડો થાય, કોઈ પણ પદાર્થનું દળ 1 U જેટલું ઘટાડી દે તો કેટલી એનર્જી ઉત્પન્ન થાય? તો ચાલો પહેલાં તો શું જોઉં, એમ બરાબર 1 U કિલોમાં કેટલા થાય? 1.66×10^-27 પણ હું 4 આંકડા લખું. 1.6605×10^-27 kg. અને સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આપણે લઈ છીએ 3×10^8. કેટલો લઈ છે બચ્ચા બાલટી? 3×10^8. પણ હકીકત એની સાચી વેલ્યુ છે 2.9979×10^8 મીટર પર સેકન્ડ, એટલે 3 જ થાય હકીકતે. 2.9979 એટલે નિયર અબાઉટ કેટલું થાય? 3. ગણતરી સહેલી કરવા માટે આપણે 3 લઈએ છીએ. તો એમ આટલું, સી આટલો. તો ચાલો, પદાર્થનું દળ 1 U જેટલું ઘટે તો કેટલી એનર્જી પ્રોડ્યુસ થશે? ઈ બરાબર MC² એમ એટલે 1.6605×10^-27 એને ગુણ્યા સી એટલે 2.9979×10^8 આખાનો વર્ગ. આનું મારા વાલા બાળકો તમે સાદુરૂપ આપશો ને એ જવાબ આવશે 1.4924×10^-10 J. આટલી એનર્જી ક્રિએટ થશે. પદાર્થનું દળ જો 1 U 1 ગ્રામ અને 1 U માં ઘણો બધો ફેરો, 1 ગ્રામ એટલે 10^-3 kg, પણ 1 U એટલે 10^-27 kg. તો આટલી એનર્જી ઉત્પન્ન થાય જૂલમાં. ઈવીમાં જોતું હોય તો, ચાલો ઈવીમાં જોતું હોય તો શું કરશો યાદ કરો? જૂલમાંથી ઈવીમાં જવું હોય તો આપણે શું કરતા? 1.6×10^-19 વડે ગુણો. આપણે કહેતા ને 1 EV બરાબર 1.6×10^-19 જૂલ. તો ઈવીમાંથી જૂલમાં જવું હોય તો 1.6×10^-19 વડે ગુણી, તો ઉલટું જૂલમાંથી ઈવીમાં આવવું હોય તો એટલા વડે ભાગવાનું. કેટલા વડે? 0.0 આપવાને, મેં બધી ગણતરી કરેલી રાખી હોય, 0.9315×10^9 EV કેટલી થશે? 9315×10^9 EV. આટલી એનર્જી શું થાય? ઉત્પન્ન થાય જ્યારે કોઈ પણ પદાર્થના દળમાં 1 U જેટલો ઘટાડો થાય તો 0.9315×10^9 EV. MEVમાં કેટલી? ઠીક આવે છે ભાઈ, MEV એટલે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો મિલિયન એટલે 10^6. તો જો આને આમ લખાય, 3 મીંડા તમે જમણી બાજુ લઈ જાઓ તો અહીંયા ઘાત ઘટે, એ તો ખબર છે ને. પોઈન્ટ જમણી બાજુ જઈને તો ઘાત ઘટે,
ડાબી બાજુ આવે તો ઘાત વધે, ઘણાને હજી કન્ફ્યુઝન થાય સાહેબ ઈ ભૂલાઈ જાય, જમણી બાજુ જાવ તો ઘાત વધે કે ઘટે, ઘટે કે વધે, કાંઈ નહીં સિમ્પલ યાદ રાખો, જમણી બાજુ જાવ તો ઘટે છે, ડાબી બાજુ જાવ તો વધે છે, કેમ? વિશ્વમાં મોટા ભાગના માણસો કેવા છે, જમોણી છે, રાઈટ હેન્ડેડ છે. 100 માણસોએ 90 જણા હોય નહીં રાઈટ હેન્ડેડ હોય, લેફ્ટી કેવા હોય ઓછા. તો વિશ્વમાં મોટા ભાગના માણસો જમોણી છે, તો જમણી બાજુ સંખ્યા વધુ છે. શું છે? જમોણીમાં સંખ્યા કેવી છે? વધુ છે રાઈટ હેન્ડેડમાં. પણ આંકડામાં એટલું યાદ રાખવાનું, જો તમારું કોઈ જમણી બાજુ ખસે ને તો એના કરતાં ઉલટું, એને સમજાય. વિશ્વમાં મોટાભાગના લોકો જમોણી છે, તો અહીંયા જમોણીની સંખ્યા વધુ છે, તો અહીંયા હું જમણી બાજુ જાશો તો ઘટશે. વિશ્વમાં ડાબોડીની સંખ્યા ઓછી છે, તો આંકડા માટે ઉલટું, જો તમારો કોઈ ડાબી બાજુ ખસે ને વિશ્વમાં ડાબોડીની સંખ્યા ઓછી છે, તો આંકડા માટે ઉલટું, એ બાજુ વધશે. ડન. તો જમણી બાજુ હું પોઈન્ટને લઈ જાઉં તો ઘટે. 1, 2 અને 3 ત્રણ પોઈન્ટ ખસેડો તો અહીંયા 3 ઘાત ઘટી જાય, એટલે કેટલું આવે? 931.5 એને ગુણ્યા 10^6 ઈવી, હા કે ના? તો શું થાય? 931.5 ગુણ્યા 10^6 ઈવી, 6 એટલે મિલિયન. 931.5 MeV. આ છે ને મારા વાલા બાળકો, બહુ 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 ઉપયોગી છે. તમને યાદ કરશો કે જ્યારે કોઈ પણ પદાર્થનું દળ 1U જેટલું ઘટે ત્યારે કેટલી એનર્જી ક્રિએટ થાય? 931.5 MeV. બંધન ઉર્જાના દાખલામાં બહુ જ ઉપયોગી થશે. જ્યારે કોઈ પણ પદાર્થના દળમાં 1U જેટલો ઘટાડો થાય ને, કેટલો ઘટાડો થાય? 1U જેટલો, ત્યારે કેટલી એનર્જી ક્રિએટ થાય? 931.5 MeV. કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? 931.5 MeV. આ ખાસ યાદ રાખવાનું. આગે ના સમજાય છે કે નહીં? એટલે E બરાબર MC² હવે અહીંયા હું લખું 931.5 MeV. આ ઉર્જા કોને સમતુલ્ય છે? 1U દળને. કોને સમતુલ્ય છે? 1U દળને. એને ગુણ્યા C² એમને રાખો તો 1U બરાબર હું લખાય, 1U બરાબર 931.5 MeV પર C² એના સમજણ. ઈ બરાબર MC² આનો કે ઉપયોગ નહીં હોય, પણ આ તો ખાલી લખું મેં. ઈ બરાબર MC² જો એમ બરાબર તમે 1U મૂકો ને તો 1U દળને સમતુલ્ય ઉર્જા કેટલી? 931.5 MeV. એટલે વળી હું 1U સમતુલ્ય ઉર્જા, કોઈ પણ પદાર્થનું દળ 1U જેટલું ઘટે તો આટલી ઉર્જા ઉત્પન્ન થાય. તો અહીંયા ઈ C² એમને, તો 1U બરાબર 931.5 MeV પર C² સમજાણું કે નહીં? આ ચાલો ચાલો વાળા ભાઈ, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી તરફ આપણે આગળ વધીએ. બોર્ડની દ્રષ્ટિએ, દાખલાની દ્રષ્ટિએ, MCQની દ્રષ્ટિએ ખૂબ અગત્યની થિયરી છે. જુઓ, બંધન ઉર્જા, ઓકે, એ તો આપણે આગળ આવી ગઈ હતી. હા, આગલા ચેપ્ટરમાં જે બંધન ઉર્જા એવી પરમાણુની હતી. કોની હતી? પરમાણુની. એનું આપણે સૂત્ર મેળવ્યું હતું. મારે વાત કરવાની છે ન્યુક્લિયસની બંધન ઉર્જા વિશે. કોના વિશે? ન્યુક્લિયસની બંધન ઉર્જા વિશે. સરખું ધ્યાન આપજો વાલા બાળકો, ન્યુક્લિયસની બંધન ઉર્જા વિશે આપણે જોઈએ. મસ્ત મજાની થિયરી છે, IMP પણ છે. જુઓ, બાઇન્ડિંગ એનર્જી ઓફ ધ ન્યુક્લિયસ, ન્યુક્લિયસની બંધન ઉર્જા હવે સમજો, હું કહું છું
પહેલાં મારી લેંગ્વેજમાં સમજાવું છું, પછી ટેક્સ્ટબુકમાં છે એ પ્રમાણે જોઈએ. પણ ટેક્સ્ટબુકમાં છે 80% તો એમાં આવી જ જશે. જો કોઈ પણ એક્સ નામનું ન્યુક્લિયસ છે, ઝેડ એક્સ એ, તો આ એક્સ નામનું ન્યુક્લિયસ હશે છોકરાઓ, એમાં ઝેડ જેટલા હું હશે પ્રોટોન, અને એન જેટલા શું હશે ન્યુટ્રોન, અને એન બરાબર થશે એ માઇનસ ઝેડ. એક્સ નામનું ન્યુક્લિયસ છે એમાં ઝેડ જેટલા પ્રોટોન હશે અને એન જેટલા શું હશે ન્યુટ્રોન હશે, બરોબર. હવે જુઓ તો આ જે ન્યુક્લિયસ છે એમાં ઝેડ પ્રોટોન હોય અને એન જેટલા શું હોવાના છે ન્યુટ્રોન. હવે સમજો, એક પ્રોટોનનું દળ એમપી, એક પ્રોટોનનું દળ કેટલું આવે એમપી, તો ઝેડ પ્રોટોનનું દળ કેટલું આવે ઝેડ ગુણ્યા એમપી. સિમ્પલ, એક પ્રોટોનનું દળ એમપી, માસ ઓફ પ્રોટોન, તો મારે તો ન્યુક્લિયસમાં ઝેડ જેટલા પ્રોટોન છે, તો ઝેડ જેટલા પ્રોટોનનું દળ કેટલું થાય ઝેડ એમપી. પછી સમજો, એક ન્યુટ્રોનનું દળ એમએન, આપણા ન્યુક્લિયસમાં તો કેપિટલ એન ન્યુટ્રોન છે, તો કેપિટલ એન ન્યુટ્રોનનું દળ કેટલું થાય એન એમ એન. સમજો સરખું. હવે ટર્મ ઉપર બધી ખાસ ધ્યાન રાખો, ટર્મ એટલે બધી વસ્તુ જે લખવી એક એક શબ્દો પર. ઝેડ એમ પી એટલે શું, ઝેડ જેટલા પ્રોટોનનું દળ મુક્ત અવસ્થામાં, ઈ વડી હું હમણાં સમજાવું, એન એમ એન એના બરાબર હું એન જેટલા ન્યુટ્રોનનું દળ મુક્ત અવસ્થામાં. સમજાય છે વાલા બાળકો? ઝેડ એમ પી એટલે ઝેડ પ્રોટોનનું દળ મુક્ત અવસ્થામાં, એનએમએન એટલે એન જેટલા ન્યુટ્રોનનું દળ મુક્ત અવસ્થામાં. એટલે વળી હું મુક્ત અવસ્થામાં એટલે હું આ ઝેડ જેટલા પ્રોટોન અને એન જેટલા ન્યુટ્રોન જ્યારે ન્યુક્લિયસમાં રહેવા નથી ગયા. આપણે તો એમ જ કે પ્રોટોન અને ન્યુક્લિયસ હંમેશા, સોરી, પ્રોટોન અને ન્યુટ્રોન હંમેશા ન્યુક્લિયસમાં જ મળી આવે એવું ના હોય, આમ બારે હવામાં હોય, મુક્ત અવસ્થામાં ફરતા હોય. એને સમજાતું? એવું જરૂરી નથી. કેવું જરૂરી નથી? પ્રોટોન અને ન્યુટ્રોન ખાલી ક્યાં બેઠા હોય ન્યુક્લિયસની અંદર, બહાર રખડતા હોય, હા કે ના? તો જ્યારે ઝેડ પ્રોટોન અને એન ન્યુટ્રોન ન્યુક્લિયસની અંદર રહેવા નથી ગયા, મુક્ત અવસ્થામાં છે, કોઈનું બંધન જ નથી, ફ્રી છે, ફ્રી, તો ત્યારે એનું જે માસ હોય ને એમપી, એમપી એટલે માસ ઓફ પ્રોટોન, એનું મુક્ત અવસ્થામાં હોય. મુક્ત અવસ્થામાં એટલે બહાર રખડતું હોય ત્યારે, ન્યુક્લિયસની અંદર ના હોય. તો ઝેડ એમ પી એટલે ઝેડ જેટલા પ્રોટોનનું દળ મુક્ત અવસ્થામાં બહાર રખડે છે ત્યારે. એનએમએન, એમએન એટલે એક ન્યુટ્રોનનું દળ પણ બહાર રખડતું હોય ત્યારે, સમજાય છે? મુક્ત અવસ્થામાં તો એનએમએન એટલે એન એમ એન એટલે હું એન જેટલા ન્યુટ્રોનનું દળ મુક્ત અવસ્થામાં કહેવાય. હવે એક વખત શું થયું વાર્તા કહીને સમજાવો, સમજાઈ જશે સરસ મજા, બાકી ટેક્સ્ટબુકમાં વસ્તુ ખબર નહીં પડે. એક વખત શું થયું ખબર છે? ઝેડ જેટલા પ્રોટોન અને એન જેટલા ન્યુટ્રોન ભેગા થયા, સો ઝેડ જેટલા પ્રોટોન
અને એન જેટલા ન્યુટ્રોન બધા ભેગા થયા અને ભેગા થઈને બધાએ નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે ભાઈ આપણે છે ને એક ઘરમાં ભેગા રહી, એને સમજાવતું ઝેડ જેટલા પ્રોટોન એન જેટલા ન્યુટ્રોન ભેગા થયા. બધા કહે કે ભાઈ આપણે એક ઘરમાં છે ને ભેગા રહી બધાએ, અને એ ઘરને નામ આપી દીધું ન્યુક્લિયસ. પહેલાં બધા રખડતા હતા એક હા માં 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 માં, બધાએ મીટિંગ ગઈ ભાઈ આપણે બધા ભેગા રહેવા વયા જઈએ તો ન્યુક્લિયસની અંદર, તો બધાએ કે બહુ સારું છે. એટલે ઝેડ જેટલા પ્રોટોન અને એન જેટલા ન્યુટ્રોન એક્સ નામના ન્યુક્લિયસમાં રહેવા વયા ગયા, એટલે એક્સ નામનું ન્યુક્લિયસ બની ગયું. હકીકત આવું ના હોય પણ આ સમજાવું છું, આવી રીતે બધા ભેગા થતા હોય મીટિંગ કરીને હું ના હોઉં, આ તો તમને સમજાઈ જાય એટલા માટે. બધા ભેગા થયા અને એક્સ નામના ન્યુક્લિયસમાં રહેવા ગયા, અને આ એક્સ નામના ન્યુક્લિયસનું જે દળ છે ને, દળ સમજો ભાઈ સરસ મજાનું છે, ન્યુક્લિયસનું દળ કેપિટલ એમ. શું છે વાલા બાળકો? ન્યુક્લિયસ, આ એક્સ નામનું ન્યુક્લિયસ, એનું દળ કેપિટલ એમ. તો હવે મને કયો જોઈ, ન્યુક્લિયસનું દળ કેટલું હોય? અંદર જેટલા રોકો રહેતા હોય એટલું હોય કે નથી સમજાતું? ન્યુક્લિયસની અંદર 5 ન્યુટ્રોન રહેતા હોય, 5 પ્રોટોન રહેતા હોય, તો ન્યુક્લિયસનું દળ કેટલું થાય? 5 પ્રોટોનનું દળ વત્તા 5 ન્યુટ્રોનનું દળ. તો અત્યારે એક્સ નામના ન્યુક્લિયસમાં શું છે? જેડે જેટલા પ્રોટોન રહે છે તો એનું દળ કેટલું થાય? ઝેડ એમપી. એન જેટલા ન્યુટ્રોન રહે, હજી વાર્તા અધૂરી છે, હજી આવશે તમને વાર્તા પૂરી ગણાવી રહ્યા, હજી અધૂરી છે આવશે. એન જેટલા ન્યુટ્રોન રહે છે તો એનું દળ કેટલું? એન એમ એન. તો વી સે ધેટ માસ ઓફ ન્યુક્લિયસ ઇઝ ઇક્વલ ટુ ઝેડએમપી પ્લસ એનએમએન, કે કોઈ પણ ન્યુક્લિયસનું દળ એની અંદર રહેલા કુલ પ્રોટોનનું દળ વત્તા એની અંદર રહેલા કુલ ન્યુટ્રોનના દળના કેના જેટલો હોય? સરવાળા જેટલો. ઇટ ઇઝ રાઇટ ઓર રોંગ? નો, ઇટ ઇઝ રોંગ. તમને થાય એ કેવી રીતે? એમ કઈ થોડી ના હાલે, હા હાલે, બધું હાલે. 5 પ્રોટોન રહે છે, 5 ન્યુટ્રોન રહે છે, તો એ ન્યુક્લિયસનું દળ 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું નહીં હોય. તો કેટલું હોય? કેટલું હોય? માસ ઓફ ન્યુક્લિયસ. શું કામને આવવું એમણે સમજાવવું. માસ ઓફ ન્યુક્લિયસ ઇઝ લેસ ધેન ઝેડએમપી પ્લસ એનએમએન. કોઈ પણ ન્યુક્લિયસની અંદર ઝેડ પ્રોટોન રહેતા હોય, એન ન્યુટ્રોન રહેતા હોય, તો એ ન્યુક્લિયસનું દળ ઝેડ પ્રોટોન અને એન ન્યુટ્રોનના દળના સરવાળા કરતાં ઓછું હોય. પહેલી નજરે એવું જ લાગે. કેવું લાગે? એવું જ લાગે કે પ્રોટોનના દળ વત્તા ન્યુટ્રોનનો દળ કરશો બે, એટલે ન્યુક્લિયસનું દળ આવી જાય. એ તો સ્વાભાવિક વસ્તુ છે, સ્વાભાવિક વસ્તુ છે. પણ નહીં, માસ ઓફ ન્યુક્લિયસ ઇઝ ઓલવેઝ લેસ ધેન ઝેડ પ્રોટોન પ્લસ એન ન્યુટ્રોન, એના દળ કરતાં હંમેશા ઓછું હોય. શા માટે આવું થાય એ હું તમને સમજાવું. ઝેડએમપી શું છે? ચોખવટ કઈ રહી છે. ઝેડએમપી એટલે મુક્ત અવસ્થામાં હતા ને ત્યારનું દળ છે ઝેડ પ્રોટોનનું. એનએમએન શું છે? એન જેટલા ન્યુટ્રોન જ્યારે મુક્ત અવસ્થામાં હતા ને ત્યારનું દળ છે. હવે એ લોકો જ્યારે ન્યુક્લિયસમાં રહેવા જશે ને ત્યારે એના દળ ઘટી જાય. શું? ઝેડએમપી શું છે? ઝેડએમપી ઝેડ પ્રોટોનનું દળ બારે હવામાં રખડતા હતા ત્યારનું દળ, મુક્ત અવસ્થામાં દળ. એનએમએન એટલે એન જેટલા ન્યુટ્રોનનું મુક્ત અવસ્થામાં દળ. પણ જ્યારે એ લોકો ન્યુક્લિયસની અંદર જાય ને ત્યારે એના દળનો ઘટાડો થાય. શું કામ? નહીં કહું છું, જુઓ વાર્તા આગળ વધારી. એ જેડે જેટલા પ્રોટોન અને એન જેટલા ન્યુટ્રોન ભેગા થયા ને બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે એક્સ નામના ન્યુક્લિયસમાં હાલો હાલો રહેવા વયા જાય, તો બધા ડન થયા કે ભાઈ હાલો આપણે એક્સ નામના ન્યુક્લિયસમાં રહેવા જાય. પણ એમાંથી એક પ્રોટોન હતો ને બહુ બુદ્ધિશાળી હતો. એ પ્રોટોન કે હેલાવ, તમે બધાએ ભેગા થઈને ગાંડા જેવી હું વાત કરો છો, તમારે ઘર વસાવવું હોય, એક ઘરમાં ભેગા રહેવા જવું હોય તો શું થશે? મફતમાં થોડા રહી શકશો? બરાબર ને? ઘર વસાવવું હોય તમારે તો ખર્ચા થાય,
તો બધાએ નક્કી તો કરી લીધું આપણે ભેગા રહેવા જશું, પણ એક ન્યુટ્રોન એકદમ બુદ્ધિશાળી હતો, એક પ્રોટોન, પ્રોટોને શું કીધું કે ભાઈ આપણે ભેગા રહી બધા વાંધો નથી, પણ ઘર ચલાવવા માટે, ભેગું રહેવા માટે પૈસાની જરૂર પડે, અને પૈસા એટલે અહીંયા જરૂર પડે ઉર્જાની. તો બધાએ કે આવો વાત, એ ભાઈ તમારી વાત સાચી, ભેગું રહેવું છે, બંધનમાં રહેવું છે તો ઉર્જાની જરૂર પડે. શેની જરૂર પડે? ઉર્જાની. બધા કે સાચું સાચું ભાઈ સાચું. તો બધા વિચારવા માંડ્યા કે ભાઈ એ હવે આપણે બધા કમાતા તો છીએ ને, નવરા રખડી તો કેમ ભેગા રહેવા જશું? પણ ના, એક ન્યુટ્રોન હતો એ પાછો બુદ્ધિશાળી હતો. એને હું વાત કરી કે ભાઈ હું એક વ્યક્તિને જાણું છું, એ વ્યક્તિ છે ને બધાને ઉર્જા આપે છે. સમજો, હવે ધીમે ધીમે તમને સમજાય સર. એન જેટલા ન્યુટ્રોનમાંથી એક ન્યુટ્રોને કીધું ભાઈ હું એક વ્યક્તિને જ, ભાઈ આપણે ઉર્જાની જરૂર છે ને. તો એક ન્યુટ્રોને કીધું હું એક વ્યક્તિને જાણું છું કે જે વ્યક્તિ ઉર્જાની લાણી કરે છે, ઉર્જા આપે છે, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. તો બધા કે કોણ 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 કોણ? તો ન્યુટ્રોને કે આઈન્સ્ટાઈન. ન્યુટ્રોને શું કીધું? આઈન્સ્ટાઈન. આઈન્સ્ટાઈન શું થશે? એનર્જી આપશે આપણને. ચાલો 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 આપણે બધા ભેગા થઈને આઈન્સ્ટાઈન આગળ જાય. એટલે શું થયું? જેટે જેટલા પ્રોટોન અને એન જેટલા ન્યુટ્રોન બધા ભેગા થઈ કોના આગળ ગયા? આઈન્સ્ટાઈન આગળ ગયા. આઈન્સ્ટાઈને એનો પ્રોબ્લેમ રજૂ કર્યો, હા આઈન્સ્ટાઈન ભાઈ અમારે બધા ભેગા રહેવું છે, ભેગા રહેવા માટે અમારે એનર્જીની જરૂર પડે, હવે અમારા ઘર તો છે ને, અમે તો નબળા રખડી છીએ. તો આઈન્સ્ટાઈને કે આઈન્સ્ટાઈન આઈન્સ્ટાઈન અમને એનર્જી આપને. બધા કે આપો ને આપો ને આઈન્સ્ટાઈન બાપા, એનર્જી આપો ને આપો ને આપો ને. તો આઈન્સ્ટાઈન કે હું એનર્જી આપું, 100% આપીશ, પણ એક શરતે આપું. કઈ શરતે આપું? હવે સમજાઈ ગયું હશે. આઈન્સ્ટાઈને કીધું એનર્જી આપીશ પણ એક શરતે આપીશ. ક્યાં શરતે? તમારે મને દળ દેવું પડે, હું તમને એનર્જી આપું. હમણાં જ આપણે સમજાવ્યું હતું E=mc². કોઈ પણ પદાર્થનું દળ ઘટે ને તો એનર્જી છૂટી થાય, રિલીઝ થશે. એને સમજાતું? કોઈ પણ પદાર્થનું દળ ઘટે ને એટલે એનર્જી શું થઈ જશે? રિલીઝ થઈ જશે, ઉર્જા ઉત્પન્ન થશે. આઈન્સ્ટાઈને કીધું હું તમને એનર્જી આપું પણ મફતમાં ના આપું, તમારે મને કંઈક દેવું પડે. તો બધા કે તમે શું દેશો, હું શું માગશો, શું માગશો? આઈન્સ્ટાઈને કે મારે પૈસા પૈસા નથી જોતા, તમે બધા શું કરો, મને તમારું થોડુંક 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 દળ દઈ દો. હવે સમજાય છે કે નથી સમજાતી આખી વાર્તા તમને? કે આઈન્સ્ટાઈને હું તમને એનર્જી આપીશ, એનર્જી રિલીઝ થશે, પણ ક્યારે રિલીઝ થશે? તમારે બધાએ મને થોડુંક 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 દળ દઈ દેવાનું. તમે મને થોડુંક 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 દળ દઈ દેશો ને એટલી એટલું દળ હું તમને શેમાં? તો કે એનર્જીમાં કન્વર્ટ કરી દઈશ. શેમાં કન્વર્ટ કરી દઈશ? એનર્જીમાં. તો બધાએ પોતાનું થોડુંક 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 દળ કાઢીને આપી દીધું, આપી દીધું, આપી દીધું, આપી દીધું. એનર્જી રિલીઝ થઈ અને પછી બધા ગયા ભેગા રહેવા વયા ગયા એક્સ નામના ન્યુક્લિયસમાં. એટલે જ્યારે રહેવા આવ્યા ને, ત્યારે જ્યારે બારે રખડતા હતા ને, ત્યારે રહેવા આવે ને ત્યારે દળ ઘટી જાય. શું થઈ જશે? એનું દળ ઘટી જાય. અને વાલા બાળકો, આ આપણા સમાજમાં પણ નિયમ લાગુ પડે. આપણે જ્યારે ભણતા હોય, કોલેજમાં હોય, સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, ત્યારે કાંઈ જિમ્મેદારી નામની વસ્તુ જ ન હોય. મોજ જ હોય, મોજે મોજ, મોજે મોજ, રખડતા ખાઈ પીને મોજ કરવાનું, એસ કરવાની, ખાધા પીધા કરો, ખાધા પીધા કરો, શરીર વધતું જાય વધતું જાય વધતું જાય. પણ જેવી માથે જિમ્મેદારી આ પાપા કે હાલો ભાઈ બેટા મોટો થઈ ગયો, હવે તારું લગ્ન કરાવવાનું છે, ઘર વસાવવાનું છે, અરે પાપા રહેવા દો ને, હું બેચલર લાઈફ જીવું છું, મોજ આવે છે. પણ નહીં, ઘરમાં રહેવા જશો, ટેન્શન વધે, ચિંતા વધે, ઘરમાં પૈસા દેવા પડે, નોકરી સખત કરવી પડે, હાર્ડવર્ક કરવું પડે, બોડી ધીમે ધીમે ઘટતું જાય. સમાજમાં રૂલ લાગુ પડે, ફિઝિક્સ બધે લાગુ પડે એવરીવેર. હવે સમજાણું છોકરાઓ કે ભાઈ કોઈ પણ ન્યુક્લિયસનું દળ એમાં રહેલા પ્રોટોન અને એમાં રહેલા ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું ના હોય, એના કરતાં ઓછું હોય. તો ન્યુક્લિયસનું દળ ઝેડ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના કરતાં ઓછું છે, તો એનો મતલબ દળ બધાએ ઘટાડ્યું, તો દળ ગયા એનર્જીમાં કન્વર્ટ થયું હોય તો શું થશે? દળ ક્ષતિ. શું કહેવામાં આવે? દળ ક્ષતિ. દળ ક્ષતિ એટલે બધા ભેગા રહેવા ગયા એને પરિણામે બધાએ માસ ડિફેક્ટ, માસ ડિફેક્ટ અથવા તો શું કહેવાય? દળ ક્ષતિ. બધાએ કંઈક દળ ગુમાવ્યું, તો દળ ક્ષતિ કેટલી હશે? ડેલ્ટા એમ. અને ડેલ્ટા એમ કેવી રીતે મળશે?
મુક્ત અવસ્થાના દળમાંથી ન્યુક્લિયસનું દળ બાદ કરી દો. બે મિનિટ માટે હું વિચારો, સરળતા ખાતર સમજવા માટે હું તમને કહું. 5 પ્રોટોન 5 ન્યુટ્રોન જ્યારે મુક્ત અવસ્થામાં હતા ત્યારે એનું દળ માની લો 10 ગ્રામ હતું, સપોઝ હોય નહીં, બહુ ઓછું હોય. આ તો સમજવા માટે 5 પ્રોટોન 5 ન્યુટ્રોન એટલે ટોટલ 10 જણા બારે રખડતા હતા ત્યારે એનું દળ 10 ગ્રામ હતું. પણ હવે જ્યારે ન્યુક્લિયસમાં રહેવા જશે તો એનું દળ 8 ગ્રામ છે, તો બાકીનું 2 ગ્રામ દળ ગયા, ઘટ્યું હોય એને દળ ક્ષતિ કહેવાય. તો દળ ક્ષતિ કેવી રીતે મળે? મુક્ત અવસ્થાના દળમાંથી જ્યારે રખડતા હતા ત્યારના દળમાંથી જ્યારે ઘરમાં રહેવા ગયા ને ત્યારનું દળ બાદ કરવાનું. ઘરમાં રહેવા ગયા ત્યારનું દળ મતલબ ઘર કોણ છે? ન્યુક્લિયસ, એનું દળ બાદ કરો. સિમ્પલ. તો દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર ઝેડ પ્રોટોનનું દળ મુક્ત અવસ્થામાં પ્લસ એન ન્યુટ્રોનનું દળ મુક્ત અવસ્થામાં. એમાંથી તમારે શું કરવાનું? એમ એટલે શું છે? એમ એટલે ન્યુક્લિયસનું દળ. ન્યુક્લિયસનું દળ એટલે શું છે? ઝેડ પ્રોટોન અને એન ન્યુટ્રોનનું જ દળ છે, પણ બંધિત અવસ્થામાં. એમ એટલે ન્યુક્લિયસનું દળ. ન્યુક્લિયસનું દળ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ, પણ બંધિત અવસ્થામાં. મુક્ત અવસ્થાના દળમાંથી બંધિત અવસ્થાનું દળ બાદ કરો એટલે દળ ક્ષતિ મળે. એટલે આટલું દળ ઘટ્યું, અને આટલું દળ ઘટ્યું એટલે ઈ બરાબર એમસી સ્ક્વેર અનુસાર. શું થશે? ઈ બરાબર એમસી સ્ક્વેર અનુસાર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. શું થશે? ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. જેટલી ઉર્જા છૂટી પડે, અને આટલી ઉર્જા છૂટી પડશે અને પરિણામે બધા શું થઈ જશે? બંધનમાં આવી જાય. એનર્જી તમે ગુમાવશો, એનર્જી તમે ગુમાવો એટલે ઘર હલાવવા માટે શું કરે? આઈન્સ્ટાઈને તમને એનર્જી આપી તો ખરા, તમે નોકરી કરવા જાઓ ત્યાં તમને એ એનર્જી એટલે પૈસા આપે તો ખરા, પણ પૈસા તમે થોડા સંગ્રહી રાખવાના છો. કરિયાણું લેવું પડે, ઓલું લેવું પડે, ઓલું લેવું પડે, એટલે એનર્જી તમે શું કરતા જાઓ? પૈસા તમે ગુમાવતા જાઓ. તમારો ઘર સંસાર સરસ મજાનો હાલે, તમે બંધનમાં રહ્યો. જો એનર્જી ના ગુમાવો ભાગી જાય, હે ભાઈ આ તો કંઈ કમાતો જ નથી, એનર્જી કંઈ છે જ નહીં, એનર્જી છે પણ વાપરતો નથી, રૂપિયા વાપરવા પડે. એટલે એનર્જી મેળવીને બધી એનર્જીને ગુમાવી નાખી, અને એનર્જી ગુમાવશે એટલે બંધન વધશે. શું વધશે? બંધન વધે. એટલે ઈ બરાબર ડેલ્ટા એમસી સ્ક્વેર જેટલી ઉર્જા છૂટી પડે, આટલી ઉર્જા ગુમાવે. અને આ જે ઉર્જા ગુમાવે ને એની બંધન ઉર્જા કહેવાય. શું કહેવામાં? એની બંધન ઉર્જા. એટલે આને આમ લખાય EBN, બાઇન્ડિંગ એનર્જી. EB, ખાલી EB. શું લખાય? આને બંધન ઉર્જાને શું કહેવામાં આવે? બાઇન્ડિંગ એનર્જી. શું કહેવામાં આવે? બાઇન્ડિંગ એનર્જી. EB બરાબર શું થશે? ડેલ્ટા એમસી સ્ક્વેર, અથવા તો આમે લખાય કેપિટલ BE બરાબર શું થશે? ડેલ્ટા એમસી સ્ક્વેર. બંધન ઉર્જાનું સૂત્ર મળી ગયું કે કોઈ પણ ન્યુક્લિયસની બંધન ઉર્જા દળ ક્ષતિ એને ગુણ્યા સી સ્ક્વેર જેટલી હોય. કેના જેટલી હોય? સી સ્ક્વેર જેટલી. હવે સમજાણું વાલા બાળકો. હવે મેં એક જે એક્ઝામ્પલ આપ્યું છે એ લઈએ. ટેક્સ્ટબુકમાં શું કર્યું? પહેલાં એક્ઝામ્પલ આપ્યું અને પછી આ સૂત્ર મેળવ્યું છે, પણ મેં તમને પહેલાં સૂત્ર મેળવીને સમજાવ્યું પછી એક્ઝામ્પલ લઈજો. ટેક્સ્ટબુકમાં જે એક્ઝામ્પલ આપ્યું છે ને કોના માટે આપ્યું છે? ઓક્સિજનના ન્યુક્લિયસ માટે આપ્યું છે. કોના માટે આપ્યું છે? ઓક્સિજનના ન્યુક્લિયસ માટે. તો ચાલો એ દાખલો આપણે ગણીએ, એ પ્રકારનો દાખલો જ છે. પરીક્ષામાં પૂછે ટૂંકનો લખો બંધન ઉર્જા 3 માર્કમાં, તો સૂત્ર પણ મેળવવાનું અને એમાં જે ઉદાહરણ આપ્યું છે એ લખવાનું, બરાબર? ચાલો 8O16, તો આમાં શું હશે? 8 પ્રોટોન હોય અને 16 - 8 એટલે 8 શું હશે? ન્યુટ્રોન હશે. 8 પ્રોટોન હોય, 8 ન્યુટ્રોન હોય એટલે શું? બોલું. ZMP, ઝેડ એટલે 8, આ ઝેડ કહેવાય અને આ કેપિટલ N કહેવાય, બરાબર? ZMP એટલે ઝેડ એટલે 8, 8 પ્રોટોનનું દળ એટલે 8 × 1.00727 એવું કંઈક છે. 1 પ્રોટોનનું દળ 1.00727U
પછી એનએમએન એટલે 8 ન્યુટ્રોનનું દળ, 8 × 1.1 ન્યુટ્રોનનું દળ 1.00866 યુ. આ સમજાય છે કે નહીં? 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનનું દળ એટલે 1 પ્રોટોનનું દળ ગુણ્યા 8, 1 ન્યુટ્રોનનું દળ ગુણ્યા 8, એટલું થશે. અને આના ન્યુક્લિયસમાં શું હશે? 8 ઇલેક્ટ્રોન. આ તો આ લોકોએ બહુ લાંબુ કર્યું, હકીકત આટલું લાંબુ કરવાનું જ નથી, આ તો તમને ટેક્સ્ટબુક મુજબ કરાવું છું. બરાબર, 8 ઇલેક્ટ્રોન હોય છે, એટલા પ્રોટોન એટલે 8 ઇલેક્ટ્રોનનું દળ, એટલે 8 × 1 ઇલેક્ટ્રોનનું દળ 0.00055 યુ. શું? 0.00055 યુ. હવે ઓક્સિજનનો જે પરમાણુ હોય ને, તો આપણે એમ કહેવાય કે ભાઈ કોનું? 1O16 ના ન્યુક્લિયસનું અપેક્ષિત દળ, એવો શબ્દ એ લોકોએ વાપર્યો. અપેક્ષિત દળ એટલે આટલું હોય, હકીકતે એટલું નહીં હોય. આ બેનો સરવાળો 8 × 8 × આ બે અપેક્ષિત, એટલે આપણે પહેલાં જે વિચાર્યું હતું એટલું, કે 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હશે અપેક્ષિત, પણ એટલું નહીં હોય. એ કેટલું આપ્યું છે? 15.99493. પણ માસ સ્પેક્ટ્રોગ્રાફીનો ઉપયોગ કરીને આ લોકોએ જોયું ને, તો માસ ઓફ ઓક્સિજન છે 15.99053 યુ. તો જોવો શું છે કે ભાઈ આપણે એમ થાય, શું થાય કે ભાઈ 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનના દળને તમે ભેગા કરો એટલે ન્યુક્લિયસ દળનું દળ હોય, અપેક્ષિત શબ્દ વાપર્યો, પણ હકીકતે એટલું ના હોય. માસ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ કર્યો, માસ સ્પેક્ટ્રોમીટરનો, તો એને જોઈને તો ભાઈ આ ન્યુક્લિયસનું દળ આટલું છે. તો જો આ એના કરતાં વધુ છે, હરખું જુઓ ને, તો ઓકે હરખું જ છે, 15.99, પણ આ 493 છે, અહીંયા 0.553, એટલે આટલો ફેર છે. તો દળ ક્ષતિ ડેલ્ટા એમ કેટલી થાય? અપેક્ષિત દળમાંથી આ બાદ કરાવવાનું, આમાં તો આ કર્યું છે, બાકી તો તમારે ડાયરેક્ટ દાખલા પૂછાય, હમણાં દાખલા હું ઘણા ગણાવીશ એટલે સમજી જશે, વાંધો નહીં આવે. અપેક્ષિત દળમાંથી આ બાદ કરો, 15.99493 માઇનસ 15.99053, આનું તમે તફાવત લેશો એટલે આવશે તમારે 0.13691 યુ. કેટલું આવશે? 0.13691, એટલે દળ ક્ષતિ આટલી. એ હવે વાલા મારા બાળકો એમ કેવો જોઈએ, બંધન ઉર્જા કેવી રીતે મળે? બંધન ઉર્જા આવ્યું સૂત્ર, ડેલ્ટા એમ સી સ્ક્વેર, ડેલ્ટા એમની કિંમત મૂકો અને સી સ્ક્વેર લ્યો. પણ હમણાં મેં તમને કીધું કે આપણે વસ્તુ ગણી હતી, યાદ છે? જો કોઈ પણ પદાર્થના દળમાં 1 યુ જેટલો, હવે આટલી લાંબી ગણતરી ના કરવી પડે, જસ્ટ સ્ત્રી રાશિ માંડીને ગણી નાખવાની. જો કોઈ પણ પદાર્થના દળમાં 1 યુ જેટલો ઘટાડો થાય ને, તો 931.5 MeV જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. હમણાં જેટલે મેં પહેલાંથી ગણીને તમને રાખ્યું હતું, ટેક્સ્ટબુકમાં એ ઉદાહરણ 3 માં ગણ્યું, પણ મેં તમને પહેલેથી સમજાવી દીધું. ઉદાહરણ 3 આપણે ઓલરેડી પહેલેથી ગણી નાખ્યું એટલે તમને હું વાંધો ના આવે, બરાબર છે? તો જો કોઈ પદાર્થનું દળ 1 યુ જેટલું ઘટે ને, ઉદાહરણ 3 માં હવે જોઈ શકશો, તો 931.5 MeV ઉર્જા ઉત્પન્ન થાય. 1 યુ માટે 931.5 MeV, તો અત્યારે આપણે તો કેટલું ઘટ્યું? 0.13691 યુ. તો એના માટે જી એનર્જી ઉત્પન્ન થઈ હોય ને, એની બંધન ઉર્જા કહેવાય. 1 યુ જેટલું ઘટે તો આટલી ઉર્જા આવે, પણ મારે તો આટલું ઘટ્યું, તો કેટલી ઉર્જા હશે? બાઇન્ડિંગ એનર્જી બરાબર 931.5
એને ગુણ્યા 0.1391 એમ ઇવી આનું સાદુરૂપ આપવાનું. એટલી શું હશે બોલો? આટલી ઓક્સિજનના ન્યુક્લિયસની બંધન ઉર્જા હશે. શું હશે? આટલી ઓક્સિજનના ન્યુક્લિયસની બંધન ઉર્જા હશે. હા કે ના, સમજાય છે કે નહીં બોલો? હવે આનો મતલબ શું બોલો? સમજો, હવે આટલી ઉર્જાથી બધા બંધાયેલા છે તો એટલું યાદ રાખો. સમજો સરખું, જ્યારે કોઈ પણ ન્યુક્લિયસમાંથી ઝેડ જેટલા પ્રોટોન અને એન જેટલા ન્યુટ્રોનને તમારે નોખા પાડવા હોય ને, તો જેટલી ઉર્જાથી બંધાયેલા હોય ને એટલી ઉર્જા તમારે બહારેથી દેવી પડે. કે ના સમજણ, ઉદાહરણ જૂનું જાણીતું યાદ કરો. 5000 રૂપિયાનું દેણું છે, 5000 રૂપિયા બંધનમાં છો, તો બંધનમાંથી મુક્ત થવા માટે શું કરવું પડે? પપ્પા તમને એટલા આપે બંધનમાંથી મુક્ત થાવ ને. તો તમે તો હમણાં એમ કીધું કે ભાઈ આઈન્સ્ટાઈન આટલી એનર્જી આપી, પણ આટલી આપી મેં તમને હમણાં સમજાયું, નોકરીમાંથી તમે પૈસા લઈ આવો તો પૈસા થોડા ઘરમાં આંગળી રખાય, મુક્ત કરવા પડે, બારે દેવા પડે તો જ ઘરમાં રહી શકું. સમજો સમજો સમજો, તો આટલી ઉર્જાથી બંધાયેલા છે કોણ? ઝેડ જેટલા પ્રોટોન અને એન જેટલા ન્યુટ્રોન. તો કોઈ પણ ન્યુક્લિયસને તોડવા માટે, એમ તોડી ના હાગો, બહુ લાંબી પ્રોસેસ છે, આગળ આવશે આપણે, પણ આપણે એ કહી શકીએ કે ભાઈ કોઈ પણ ન્યુક્લિયસને તોડવું હોય તો તોડવા માટે એ ન્યુક્લિયસની જેટલી બંધન ઉર્જા હોય ને, શું? કોઈ પણ ન્યુક્લિયસને તોડવા માટે એની જેટલી બંધન ઉર્જા હોય ને, એ બંધન ઉર્જા જેટલી ઉર્જા તમારે બહારેથી એને દેવી પડે. એટલે બહારેથી એટલી એનર્જી આપશે ને એટલે તોડી નાખે, તોડી નાખે એટલે હવે શું થાય? જો પાછી બધા એનર્જી લઈ લીધી, પાછી હવે બધા એનર્જી લેશે એટલે એનર્જી દળમાં કન્વર્ટ થાય. સમજો સમજો, આખો કોન્સેપ્ટ સમજો. જ્યારે અંદર રહેવા ગયા ત્યારે દળ ઘટાડતા ગયા, મતલબ એનર્જી રિલીઝ થઈ ગઈ. હવે બહારેથી મેં એનર્જી આપી એટલે ઝેડ જેટલા પ્રોટોન અને એન જેટલા ન્યુટ્રોન બધા થોડીક 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 એનર્જી લઈ લઈએ, અને એનર્જી લઈ લઈએ મતલબ એનર્જી દળમાં કન્વર્ટ થઈ એટલે પાછા મુક્ત હતા એટલે પાછા મુક્ત થઈ ગયા, દળ વધી ગયું. બોલાય તો નહીં આવું, પણ લગ્ન થયા લગ્ન તૂટી ગયા, બોલાય તો નહીં આવું, પણ લગ્નમાં હશો ત્યાં લગી બંધનમાં હશો, પાતળા ને પાતળા થતા જાવ, જિમ્મેદારી આવતી જાય. માની લો તૂટી ગયા, જિમ્મેદારીમાંથી મુક્ત થઈ ગયા, પાછા પઠ્ઠા જવા દે, આ મોજ કરો રખડો. બરોબર કે નહીં? સમજાય છે કે નહીં? એટલે બંધન ઉર્જા જેટલી ઉર્જા જો તમે બહારેથી આપો તો આખું ન્યુક્લિયસ તૂટી જાય, જેટલા પ્રોટોન અને જેટલા ન્યુટ્રોનો એ બધા છૂટા પડી જશે. હા કે ના, સમજાય છે કે નહીં? ચાલો, અને ન્યુક્લિયસ, સોરી, ઉદાહરણ 3માં ઓક્સિજન માટે પછી એનર્જી છેલ્લે ગણીને દીધી, એનું દળ ક્ષતિ આટલી થશે, અને એના ઉપરથી જોવો એમાં કીધું છે કેટલી હશે? 127.5 એમએવી, 127.5 એમએવી આની બંધન ઉર્જા હશે. કે ન્યુક્લિયસની, ઓક્સિજનના ન્યુક્લિયસની બંધન ઉર્જા 127.5 એમએવી, એટલે આટલી ઉર્જાથી શું થયેલા છે? બધા બંધાયેલા હોય. હવે જો તમારે ઓક્સિજનના ન્યુક્લિયસને તોડવું હોય તો તમારે બહારેથી કેટલી ઉર્જા દેવી પડે? 127.5 એમએવી જેટલી ઉર્જા દેશો ને એટલે શું થઈ જશે? તૂટી જાય, બધા છૂટા છવાય, શું થઈ જશે? વિખેરાઈ જશે. સમજાણો વાલા બાળકો? એમાં જ એક નાની વસ્તુ, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. શું? એ સમજાવો, એનો આલેખ નહીં છે, બાજુ નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ અત્યારે શું જોઈએ? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, જેવું નામ છે ને વાલા બાળકો, એવો ગુણધર્મ. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા,
ખાલી બંધન ઉર્જા કોની હશે? ઝેડ પ્રોટોન અને એન જેટલા ન્યુટ્રોનની, બધાનો ભાગો એ બધે થોડુંક થોડુંક દળ ઘટાડ્યું છે એટલે બધાના ભાગમાં આટલી છે. અને હમણાં કીધું એમ ન્યુક્લિયસને તોડવું હોય ને તો બારેથી બંધન ઉર્જા જેટલી ઉર્જા તમારે આપવી પડે એટલે તૂટી જાય. પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું? એક ન્યુક્લિયોનને ભાગે કેટલી ઉર્જા આવે? ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોન. એક ન્યુક્લિયોનના ભાગે કેટલી ઉર્જા આવે ને એને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય. કે ના સમજણ, એક ન્યુક્લિયોનના ભાગે કેટલી બંધન ઉર્જા આવે ને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય. દાખલા તરીકે માની લો કોઈ ન્યુક્લિયસની બંધન ઉર્જા છે, સમજો 2 મિનિટ માટે, કોઈ પણ ન્યુક્લિયસની બંધન ઉર્જા છે 50 MeV. કેટલી છે? 50 MeV. અને એની અંદર 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોન એટલે 10 જણા રહીએ છે. તો 50 MeV શું કે ભાઈ, 5 પ્રોટોન અને 5 ન્યુટ્રોન એટલે 10 જણાની બંધન ઉર્જા કહેવાય ને. હવે મારેમાંથી કોઈ એકની જોઈ છે, કોની જોઈ છે? કોઈ એકની. તો કોઈ એકની જોતી હોય તો શું કરવું પડે? ટોટલ જેટલી હોય એને ટોટલ નંબર ઓફ કેન્ડિડેટ વડે શું કરવું પડે? ભાગવું પડે. સિમ્પલ. તો આખા ન્યુક્લિયસની બંધન ઉર્જા 50 છે MeV, એની અંદર 10 જણા રહીએ છે, તો 50 × 10 એટલે 5 MeV પર ન્યુક્લિયોન. એકના ભાગે કેટલી આવે? 5 MeV. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું? કોઈ પણ ન્યુક્લિયસમાંથી શું, કોઈ પણ ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જાને, કોઈ પણ ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોન, ખાલી કીધું તો ભાઈ ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું બીજું નામ છે ન્યુક્લિયોન. કોઈ પણ ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોનને દૂર કરવા, આપવી પડતી ઉર્જાને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહે છે. લાને લખાય EBN, અને ખાલી EB લખાય, અને હું લખાય EBN. EBN એટલે હું બાઇન્ડિંગ એનર્જી, EB એટલે હું બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન, EB એટલે ખાલી બંધન ઉર્જા, EBN એટલે હું બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન. તો એનું સૂત્ર શું થાય? હમણાં જ કીધું બંધન ઉર્જા ભાઈગા શું કરવાનું? નંબર ઓફ કેન્ડિડેટ. તો ZXA માં કેટલા જણા રહીએ છે? એ જણા. તો આ તમને બંધન ઉર્જા મળે પણ ન્યુક્લિયોન દીઠ. તો આનો મતલબ શું? કોઈ પણ ન્યુક્લિયસની બંધન ઉર્જાને શું? કોઈ પણ ન્યુક્લિયસની બંધન ઉર્જાને તેના પરમાણુ દળાંક વડે ભાગતા, કારણ કે પરમાણુ દળાંક એના નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોનની સંખ્યા આપે. તો કોઈ પણ ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જાને પરમાણુ દળાંક વડે જો તમે ભાગો ને તો તમને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળે. એટલે કે ઈ ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોનને મુક્ત કરવા માટેની તમને શું મળે? ઉર્જા મળે. અને EBN કહેવાય ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. હવે સમજાણું કે નહીં? તો ઓક્સિજન માટે, કોના માટે? 8O16 ઓક્સિજન માટે EBN કેટલી થશે? EB/A એટલે કેટલી થાય? EBN બરાબર, આનો એકમ શું થાય? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો, ઉર્જાનો એકમ, ઉર્જાનો એકમ જુલ, જુલ પર ન્યુક્લિયોન. એટલે એક ન્યુક્લિયોનને રિમૂવ કરવા માટે જરૂરી ઉર્જા. ચાલો EBN એટલે EB/A. ઓક્સિજનના ન્યુક્લિયસની કુલ ઉર્જા આવી 127.5 MeV. એના છેદમાં ટોટલ કેટલા જણા? 16 જણા છે. તો 127.5 ભાઈંગા તમે 16 કરો બરાબર, શું કરવાનું? 127.5 ભાઈંગા તમારે શું કરવાનું? 16 કરવાનું. એટલે જી જવાબ આવે ને
ઈ ઓક્સિજનના ન્યુક્લિયસમાંથી એક પ્રોટોન કે એક ન્યુટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા કહેવાય. અને જનરલી આપણે બધું એમઈવીમાં લઈએ છીએ. શેમાં લઈએ છીએ? એમઈવીમાં. એટલે આવે એકમ એમઈવી પર ન્યુક્લિયોન. એટલે એક ન્યુક્લિયનને જરૂર દૂર કરવા માટે જરૂરી ઉર્જા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય. સમજાણું મારા વાલા બાળકો? આનો સરસ મજાનો ગ્રાફ છે એ આપણે કાલના લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં જોશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મસ્ત મસ્ત મજાના બંધન ઉર્જાના ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના દાખલા ગણશું. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો આલેખ જોશું. ઓકે બચ્ચા વાળી, ચાલો આજના લેક્ચરમાં આટલો રાખી. આ સરખું બધું સમજાણું હશે. ચાલો બાય બાય, ટેક કેર, સી યુ. તમારું ધ્યાન રાખો, મમ્મી પપ્પાનું ધ્યાન રાખો અને બધા મસ્ત મસ્ત મજાનું ભણતા રહ્યો. બાય બાય.